બાળ દોસ્તો કેમ છો મજામાં ને આજે આપણે ધોરણ સાત જે છે એનો ચેપ્ટર નંબર આઠ સાત વરત્યો ઝવેરચંદ મેઘાણીએ બહુ સરસ મજાની વાર્તા જે છે અહીંયા આપણે ભણશું હજી સુધી જો તમે આ ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો કરી લેજો જેથી કરીને આવનારા તમામ વિડીયો જે છે એની માહિતી તમને મળતી રહે સાત વરત્યો ઝવેરચંદ મેઘાણી તમને ખબર જ છે કે બહુ સરસ મજાના લેખક કે જેમને રાષ્ટ્રીય શાયર તરીકે જાણીતા છે જેમના દેશભક્તિ ગીતો અને શૌર્ય ગીતો ખૂબ જ જાણીતા છે અને શૌર્ય અને સમર્પણ સમર્પણ એટલે લાઈક ન હોય કે અર્પણ કરી દેવું દેશ માટે હોય કે પછી એવી લોકકથાઓ આપી છે અને એમાંની એક આ લોકકથા છે શાળાના વાંચનાલયમાં જો સૌરાષ્ટ્રની રસધાર એના ભાગ અલગ અલગ છે એ સૌરાષ્ટ્રની રસધાર એ મળે વાંચવા તો ચોક્કસ વાંચવી અને તેની અંદર તમને આ પાઠ જે છે એ પણ મળશે સાદ વરતીઓ રાખજો કે જે લેંગ્વેજ છે બીકોઝ છે એટલે અહીંયાની ભાષા જે છે એકદમ કહેવાય ને કે એ બહુ સમય પહેલાની દેશી કહી શકાય એમાં તડપદા શબ્દોનો ઉપયોગ થયો હોય હું પૂરી મદદ કરીશ કે તમને પાઠ સમજી શકો છતાં કંઈ ન સમજાય તો પ્લીઝ કમેન્ટ બોક્સમાં તમે પૂછી શકો ઓકે

જે છે એ બહાર વટે રજડતા રજડતા એક દિવસ થયું આપારાજ વજેસંગ ના કુંવર કોણ તો કે દાદભા ગુજરી ગયા વજેસંગ જે હતો એ કેવાય ને કે એ સમયની અંદર જે છે એ જોગીદાસ આ પાઠમાં ટૂંકમાં બે મેઇન કેરેક્ટર છે એક જોગીદાસ ખુમાણ ઓકે જોગીદાસ ખુમાણ જે છે એ શું હતા તો કે એ જે છે ને એ ભાવનગરના દરબાર જે હતા જે મેઈન એની વિરુદ્ધમાં હતા વજેસંગ જે છે ને એ ભાવનગરના દરબાર હતા અને એની વિરુદ્ધમાં હતા એટલે એને બહારવટિયા કહેવાતા ઓકે તો એ જોગીદાસ ખુમાણ જે છે એ કોણ કહેવાતા તો કે બહારવટિયા અને એટલે જોગીદાસ ખુમાણ જે છે એને શું જોતું હતું તો કે એને જોગીદાસ ને જાગીરમાં કુંડલા ગામ જોઈતું હતું કયું ગામ તો કે કુંડલા ગામ અને એ આપવા માટે ભાવનગર નો દરબાર એ રાજી ન હતા એથી જોગીદાસ ખુમાણ જે છે કે માં ચડ્યા હતા બહાર વટે ચડ્યા હતા બહાર વટે એટલે રાજા થી નારાજ થઈ અને એને સતાવવા માટે કાયદો તોડનાર અથવા તો પ્રજાને રંજાડવા પરેશાન કરવા નીકળેલ માણસ હોય એને કહી શકાય ઓકે એટલે તમને ખબર પડે કે આ કોણ કોણ છે ઓકે તો એ કોણ છે અરર દાદભા જેવો દીકરો ઝડપાઈ ગયો ઝડપાઈ ગયો એટલે મૃત્યુ પામ્યો એમ તો કે એના જેવો છોકરો જે છે એ ઝડપાઈ ઝડપાઈ ગયો એમ શું થયું ઓચિંતાનો કાળ ક્યાંથી આવ્યો કાળ આવવો અગેન રૂઢી પ્રયોગ કે મોત આવવું એને અચાનક ઓચિંતુ એટલે અચાનક જ એવું થઈ ગયું કે ભાવનગરની શેરીએ શેરીએ ભમી અને કાનો કાન મેં વાત સાંભળી છે કાનો કાન વાત સાંભળવી એટલે એમ બધા આગળથી વાત સાંભળવી કે હા આવું રિયલ માં બન્યું છે સિંહોરને ને દશેરા ને દી દશેરા ને દી એટલે દશેરા નો દિવસ નવરાત્રી પછી આવે ને દશેરા રાવણ દહન કરવામાં આવે એ નાનલબા રાણીને કુંવરને ભાવનગર દરિયો પૂજવા બોલાવ્યો અને કુંવર દરિયો પાછા આવ્યા ત્યારે માથું ફાટવા માંડ્યું સિંહોર ભેડા થયા એટલે ફરીથી પાછા સિંહોર ગયા ત્યાં તો જીભ લઝાઈ ગઈ અને દમ નીકળી ગયો એ ત્યાં તો એનો જે છે એ મૃત્યુ પામ્યા એનો દમ નીકળી જવો એટલે મૃત્યુ પામવું મરી જવું જીભ જલાઈ જવી એટલે કઈ બોલી ન શક્યા ને પછી મૃત્યુ પામ્યો એમ એવી રીતે કોપ થયો મહારાજને માથે આધેડ અવસ્થા એ વીજળી પડ્યા જેવું થયું આપા તો કે વીજળી પડવી એટલે દુઃખ નો પાર ન રહેવો વીજળી એટલે કઈ વરસાદમાં થતી હોય એવી વીજળી પડવાની વાત નથી અહીંયા ઓકે તો વીજળી પડવી એટલે અગેન રૂઢિ પ્રયોગ કે દુઃખ નો પાર ન રહેવો કે જેનું આવો જુવાન જો છોકરો મૃત્યુ પામ્યો હોય ઓહો મહારાજ જે છે મહારાજ નું નામ છે વજેસંગ ઓકે પાઠના બેન કેરેક્ટર વ્યક્તિઓ છે અને જે મહારાજ જે છે એનો છોકરો મૃત્યુ પામ્યો છે વીજળી પડ્યાની તો શું વાત કરું એટલે માથે દુઃખ જે છે ફાટી પડવું એની એની શું વાત કરું પણ મોટેથી રડવું હોય એને છાતી ફાટ વિલાપ કેવાય એમ કોઈ ગુજરી ગયું હોય મૃત્યુ પામ્યું હોય ત્યારે એવું થતું હોય એવી રીતે વસ્તીના ઘરે ઘરમાં પચીસ વર્ષનો જુવાન જૂથો મરી ગયો હોય એવો કકડાટ છે મતલબ મહારાજનો છોકરો મર્યો છે એટલે ફક્ત મહારાજને જ દુઃખ થાય છે એવું નથી પરંતુ આખી વસ્તી એની પ્રજા જે છે એના ઘરમાં પણ જાણે પચીસ વર્ષનો કોઈ જુવાન મરી ગયો હોય એટલું હૈયાફાટ રુદન ત્યાં થાય છે આપા બાપ દાદભાની દે પડે એનું સન્માન તો આપણે આવ્યું કહેવાય હા આપણે નાવું જોઈએ શું થાય અહીંયા શું કીધું છે કે કોઈ મરી જાય રાઈટ તો એના પછી જે છે એ કહેવાય ને કે કોઈ મરણ નિમિત્તે નાહવું પડે એને સ્નાન કર્યું કહેવાય તો એ કહે કે આપણે પણ એવું કરવું જોઈએ કારણ કે મહારાજ જે છે એનો દીકરો મરી ગયો છે એટલે સહુ બહારવાટીયા એ ફાળિયા પહેરી અને નદીમાં માથા બોળ સ્નાન કર્યું ફાળિયું એટલે ટૂંકું ધોત્યું હોય જે અથવા તો ફેટો જે છે એને ફાળિયું કહી શકાય અને માથા બોળ એટલે માથું આમ અંદર સુધી જાય પાણીમાં ને પછી ઉપર મતલબ બહાર આવો એમ માથા બોળ કે ભાઈ સ્નાન કર્યું પછી જુવાન જોગીદાસ જે છે આપણો મેઈન આવ્યો હા જોગીદાસે વાત ઉચ્ચારી બાપુ એક વાત પૂછું ભલે બાપ આપણે પણ મહારાજના મોઢા સુધી ખરેખર ન જઈ આવવું જોઈએ તો મોઢા સુધી જવું એટલે મતલબ કેવાય ને કે મોઢા એટલે મોઢું ફેસ ની વાત નથી કરી પરંતુ જ્યારે કોઈ મરી ગયું હોય ત્યારે એને ખરખરે જવું એને એવું કહેવાય એમ મતલબ એને કહેવાય ને કે દુઃખમાં ભાગીદાર બનવું એમ કે ભાઈ એને ખરખરો કે માણસ મરી જાય અને પાછળ શોક હોય સંતાપ હોય એના જવું કહેવાય એમ ખરખરે જવું ભાદો ખુમાણ જે છે એ લગીરેક ઠોક મલકાવીને વિચારે ચડ્યા અને એક સામટા અનેક વિચારો આવ્યા આપણને પણ એક સાથે અનેક પોઝિટિવ નેગેટિવ આ છે તે છે એવા બધા વિચારો આવે ઠાકોર વજે સંઘ કે જેની સામે આપણે મોટો ખોફ જગાવ્યો છે એની આબરૂ ખરેખર જવું એની રૂબરૂ ખરેખર જવું એ કે જે જેની સામે આપણે બહુ મોટો ખોફ છે એમ કે ખોફ એટલે એકદમ ગુસ્સો હોય ડર હોય એમ જગાવ્યો છે એની આગળ આપણે જેવું મતલબ આપણી દુશ્મન પાસે આપણે જવાનું રૂબરૂ એ પણ એમ માણસો માણસોએ આપણને જેના માણસોને આપણે મોલની માફક વાઢતા આવ્યા છીએ એટલે એના માણસોને મોલ એટલે પાક એના વાઢવું એટલે કાપવું એમ જેની આખી આપણે એના દરેક માણસોને મોસ્ટ ઓફ આપણે પાકની જેમ પાકને કેમ આમ ઉભો કાપી નાખીએ એની જેમ એના માણસોને આપણે કાપી દીધા છે એવા એવા માણસ એના એની પાસે જવું સાક્ષાત એના મતલબ કેવાય ને કે એની આગળ એમ એ આપણને જીવતા મેલી દેશે એટલે શું આપણને જીવતા મૂકી દેશે જે આપણને ઠાર મારવા માટે હજારોની ફોજ ફેરવે છે હજારોની ફોજ ફોજ એટલે સેના કે આ ભાઈ આમ નો તમે જુઓ તો કે આને પકડી લાવો તો આના ઉપર ઇનામ છે આને મારી નાખો અને આમ તેમને તો એના એને સાક્ષાત એના ઘરે આપણે જવાનું એ ખરેખરો એનો એ આપણને ખરખરો કર્યા પછી પાછા આવવા દેશે આપણે એની પાસે તો જઈએ જ છીએ ખરખરો માટે રાઈટ પણ એ આપણને આવું ખરખરો કર્યા પછી એટલે મરણ પાછળ ગયેલો આપણે શોક માટે ગયા છીએ પછી પાછા આવવા દેશે પણ મારો જોગો તો જોગી જેવો છે એની ખાનદાનીમાં મનસુબા ઉપડે છે એનું મનભંગ ન કરાય

લોકી એટલે લોકોમાં ચાલતું એમ ખરખરો જેને કહી શકાય ને એમ એમ એ એ અહીં કરવા છે ખબર પડે ત્યારે બાપુ કુંડલાનો ડાયરો જાય તેની સાથે તું પણ માથે ફાડી ઢાંકી અને છાનો માનો ગુડો વાળી આવજે એટલે શું કે ગુડો વાળવો એટલે મરનારને ને ત્યાં રોવા જવું એને ગુડો વાળવો કહેવાય ઓકે મરનાર હોય કોઈ પણ એને ત્યાં રોવા જવું એને બીજો તો શું થાય એટલે જે ડાયરો એટલે લોકો જતા હોય બધા એની સાથે તારે જવાનું અને માથે ફાળિયું રાખી દેવાનું અને પછી એન્ટર થઈ જવાનું એમ રોતા રોતા ત્યારે બાપુ ઓકે કુંવર દાદા કુંવર દાદભાને ખરેખર કુંડલાની કાઠી કણબી અને મુત્સદી એ તમામ સિંહોરો ચાલ્યા અલગ અલગ હોય ને આવી જાતિના સમુદાય જે છે એની સાથે એ પોતે પણ એમાં બહાર વટક્યો જોગીદાસ પણ પેસી ગયો માથા ઉપર પછી એ પાંચસો ધાસ્તી ન હતી મતલબ આટલા બધા લોકો હોય જેટલો સમુદાય એટલે સમૂહ જથ્થો હોય એમાં તો પોતાને ઓળખાઈ જશે એવો કોઈ ધાસ્તી એટલે ડર કે દહેશત હતી જ નહીં એ તો શું કર્યું દરબારગઢની ડેલી પાસે સૌ હારમાં બેસીને રોવા લાગ્યા હાર એટલે હરોળ એમ સૌ છાના બે એમ રોવા લાગ્યા

એ પછેડી ખસેડી પોતાનો પ્રતાપીમો ખુલ્લું કર્યું જે પછડીથી આમ ઢાયકો તો પોતાનો મોય ખુલ્લું કર્યું કે હા અમે જ છીએ બહાર વટ્યો એટલું જ બોલ્યો કે ભલે વરત્યો રાજ વરત્યો એટલે ઓળખવું વરતવું ઓળખવું રાઈટ કે ભલે તમે મને ઓળખ્યો પણ વરત વર્તુ કેમ નહીં જોગીદાસ ખુમાણ જે મહારાજ છે એ કહે છે કે વર્તુ એટલે કે ઓળખું કેમ નહીં તને જોગીદાસ ખુમાણ તો તારું ગળું ક્યાં અજાણ્યું છે બધાને ખબર છે મતલબ એવી રીતે તારું ગળું અને પાંચસો આદમી વચ્ચે તારા હાકોટા પડખાય છે હાકોટા એટલે મોટે ઘાંટો જે બૂમ હોય ને એ પરખાય એટલે ઓળખાય છે એમ એવી રીતે પછી તારા વિલાપ કેમ ન વર્તાય પછી તું આવી રીતે રડી રહ્યો છે અત્યારે અફસોસ જતાવી રહ્યો છે એ પણ દેખાય જ જાય ને મતલબ ખબર પડી જ જાય ને એમ બહાર વટ્યો બહાર વટ્યો બહાર વટ્યો એમ હકોટા થવા લાગ્યા બહાર બહુ બૂમ પાડવા લાગી કે ઓહો બહાર વટ્યો એવું આમ ન હોય એક બીજાને એને બધાને આખા ગામને ખબર પડી ગઈ સૌ ને લાગ્યું કે હમણાં જોગીદાસ મહારાજને મારી પાડશે તલવારોની મુઠે સૌના હાથ ગયા બધા તલવાર ખેંચવા મ્યાન માંથી તલવાર કાઢવા માટે એ પ્રયત્ન કરવા લાગ્યા ત્યાં તો ઠાકોર નો હાથ ઊંચો થયો મતલબ જે મેઈન મહારાજ હતા એનો હાથ ઊંચો થયો એને સાથ દીધો રજપૂતો આજ ભાઈ બાજવા નથી આવ્યા દીકરો ફાટી પડ્યો છે એટલે દીકરો મૃત્યુ પામ્યો છે એ તો દુઃખ અફસોસ છતાવા આવ્યા છે કારણ કે મારો દીકરો મૃત્યુ પામ્યો છે એટલે કીધું છે એમ મહારાજ ગડગડા થયા ગડગડા થવું એટલે એકદમ લાગણીશીલ થઈ જવું લાગણીશીલ થઈને ઢીલા પડી જવું એમ જોગીદાસ ખુમાણ જોગીદાસ ની આંખ માં પણ ઝળહળવા ઝળહળિયા આવ્યા એટલે કે આંસુ આવ્યા માણસો એ અર્ધી ખેંચેલી તલવારો એ મ્યાન કરતા કરતા અગાઉ કદી ન જોયેલું હોય એવું દ્રશ્ય જે છે એવું નજરે દેઠું મહારાજ બોલ્યા જોગીદાસ વિશ્વમાં એટલે ડરવાની જરૂર નથી જુઓ અહીંયા જે છે એ બંને જે વિરોધીઓ છે બંને મતલબ મહારાજ જે છે

પણ એ ટાણે એટલે કે એ વખતે લોકોએ જુવાન નું જતી સ્વરૂપ એ આંખ ભરીને પી લીધું આંખ ભરીને પીવું એટલે માણી લીધું જોઈ લીધું કે હો જોગીદાસ તો જતી એટલે કોઈ વૈરાગી હોય કોઈ તપસ્વી હોય કોઈ સૈન્ય કોઈ સંન્યાસી હોય એના જેવો દેખાતો આવો તપસ્વી પુરુષ એ નિર્દોષ રૈયત ના રૈયત એટલે પ્રજા એના માથા વાઢી અને એને સાંતેડી ટીંગાડતો હશે ને એના ધડ જે છે એ ઢી ઘીસરા કરી અને ઢાંઢાને ગામ ભણી હાંકી મેલી અને રાજ્યની સેનાને સરખી સીમ કરી મતલબ એવો કે જે પ્રજા હોય ને એને શું કરે તો કે એને મારી મોઢા હોય એનું છે છે જૂના પિક્ચરમાં એ ગાડામાં મોકલી દઈ આવો હશે આવો આવો લાગતું તો છે નહી જરાય એમ ઘટાટોપ મેદની વચ્ચે થઈ ઘટાટોપ એટલે એકદમ જે બહુ જ ભીડ વાળું હોય મેદની એટલે ભીડ એની વચ્ચે થઈ અને કોઈની પણ સામે નજર નજર જુવાન ની એ જાણે દુનિયા કરતા પાતાળની અંદર વધુ પડતી હોય એમ એક ધ્યાની યોગીની માફક નીચે જ આંખો નોંધીને નીકળી ગયો અનેક બાયોના મોમાંથી બાયો એટલે સ્ત્રીઓ લેડીઝ એના મોમાંથી ઓહો ભાવનું વેણ નીકળી પડ્યું કે સાચે લક્ષ્મણ જતિનો અવતાર સાચે જ કેવો છે તો કે લક્ષ્મણ જતી જતી એટલે કોઈ વૈરાગી જે છે એનો અવતાર જેવો દેખાય છે શબ્દાર્થ અહીંયા જે છે એ તમે કરી શકો જે આપણે ઓલરેડી પાઠમાં ડિસ્કશન કરેલા છે શબ્દાર્થનું અને અહીંયા રૂઢિપ્રયોગ પણ હશે ઓકે રૂઢિપ્રયોગ જે છે કે જે એ તમને એક્ઝામમાં પૂછાય અને ઘણી બધી વાર રૂઢિપ્રયોગના વાક્ય બનાવવાના પણ પૂછાતા હોય છે આપણે મળશું નેક્સ્ટ વિડિઓમાં નેક્સ્ટ ચેપ્ટર સાથે આના સવાલ જો સાથે ઓકે તો ત્યાં સુધી આવજો